નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટોડીઝમાં ફરી એકના વીડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છું તો મિત્રો આજની સરકારી ભરતીની વાત કરીએ તો આ જે ભરતી આવેલી છે એ અપર ડિવિઝનલ ક્લર્કમાં આ ભરતી આવેલી છે જેના માટે શૈક્ષણિક લાયકાતની વાત કરું તો મિત્રો કોઈપણ ગ્રેજ્યુએટ હશે આનું ફોર્મ ભરી શકશે મેલ અને ફિમેલ કેન્ડિડેટ હવે બીજું મિત્રો આગળ આપણે ડિટેલમાં આપણે ઓફિસિયલ નોટિફિકેશનના આધારે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ બીજું તમને જણાવી દઉં કે ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ પરથી તમે આ ભરતીની નોટિફિકેશનની પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને ફોર્મ ભરવા માટેની લિંક પણ તમને ત્યાંથી મળી હશે તો ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ તમારા ગૂગલ બ્રાઉઝરમાં જરૂરથી સર્ચ કરજો વધુ માહિતી માટે ઓકે તો વધુ ટાઈમ ટાઈમ વેસ્ટ આપણે આગળ વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે રિક્રુટમેન્ટ આવેલી છે આપિઝનલ ક્લર્કની જે ભરતી આવેલી છે એ સેન્ટ્રલ સિલ્ક બોર્ડમાં આ ભરતી આવેલી છે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે આ ભરતી આવેલી છે હવે વેકેન્સીની વાત કરીએ કે કઈ કઈ પોસ્ટ પર આ વેકેન્સી આવેલી છે તો તમે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિવિધ રીતે અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે અને અહીંયા જોઈ શકો છો ગ્રુપ એ ગ્રુપ બીમાં અલગ અલગ પોસ્ટ ઉપર આ ભરતી આવેલી છે એવી જ રીતે અહીંયા ગ્રુપ સીમાં પણ તમને જોવા મળશે હવે ગ્રુપ એ અને ગ્રુપ બીની જેટલી પણ પોસ્ટ છે એમાં મિત્રો એક્સપિરિયન્સની રિક્વાયર છે પરંતુ ગ્રુપ સીની જે પોસ્ટની વાત કરીએ ગ્રુપ સીમાં કોઈ એક્સપિરિયન્સની રિકવાયર્ડ નથી તમે માત્ર ક્વોલિફિકેશનના બેઝ ઉપર એપ્લાય કરી શકો છો બાકી જો તમે ગ્રુપ એ અને ગ્રુપ બીની પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા હોય તો એના માટે કેટલીક જે લાયકાત માંગેલી છે એમાં સાથે સાથે તમારી પાસે એક્સપિરિયન્સ પણ તમને પર્ટિક્યુલર પોસ્ટ પ્રમાણે એક્સપિરિયન્સ પણ ધરાવતા હોવા જોઈશે જેથી કરીને આજના વિડીયોમાં આપણે માત્ર ગ્રુપ સી લેવલની પોસ્ટની વાત કરીશું જેમાં કોઈ એક્સપિરિયન્સ રિક્વાયર નથી અને માત્ર ક્વોલિફિકેશનના બેઝ પર તમે એપ્લાય કરી શકશો વેકેન્સીની વાત કરીએ તો તમે આ કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોયું કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી આવેલી છે ત્યાર પછી મિત્રો સેલેરીની વાત કરીએ કે સેલેરી કેટલી આપવામાં આવશે તો તમે જોઈ શકો ગ્રુપ સીની જે પોસ્ટ હતી એમાં સેલેરીની વાત કરીએ અપર ડિવિઝનલ ક્લર્ક માટે પે લેવલ ફોરના આધારે પચીસ હજાર પાંચસો સ્ટાર્ટિંગ સેલેરી રહેશે બાકીની જે પણ પોસ્ટ છે સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ છે ફિલ્ડ આસિસ્ટન્ટ છે કૂક માટેની પણ વેકેન્સી છે તો કૂકમાં પણ સારી એવી સેલેરી છે લેવલ ટુના આધારે ઓગણીસ હજાર નવસો સ્ટાર્ટિંગ સેલેરી છે રાઈટ તો હવે આપણે ડિટેલમાં આગળ વન બાય વન દરેકે દરેક પોસ્ટ વિશે શૈક્ષણિક લાયકાત અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે વાત કરીએ હવે ગ્રુપ સીમાં જે અપર ડિવિઝનલ ની જે પોસ્ટ હતી એમાં શૈક્ષણિક ની વાત કરે તો અહીંયા તમે જોઈ શકો કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ આનું ફોર્મ ભરી શકશે બીજું કે સાથે સાથે મિત્રો અહીંયા તમારી પાસે સ્કિલ ટેસ્ટનું પણ નોલેજ હોવું જોઈએ મતલબ કે ટાઈપિંગ નું પણ તમને બેઝિકનું નોલેજ હોવું જોઈએ બરાબર તો અહીંયા તમે ટાઈપિંગ જે જે કહેવાય કે સિલેક્શન પ્રોસેસમાં તમારે રિટર્ન એક્ઝામ રહેશે અને ટાઇપિંગ ટેસ્ટ પણ રહેશે અપર ડિવિઝનલ ક્લર્ક માટે હવે ક્લર્કની પોસ્ટ છે તો માત્ર તમારું જે કામ છે બેઝિક કામ હશે એ મોસ્ટ ઓફ એ કોમ્પ્યુટર બેઝ ઉપર રહેશે અને ટાઇપિંગ બેઝ કામ રહેશે રાઈટ તો તમારે અહીંયા ટાઈપિંગ સ્કિલ ખૂબ સારી હોવી જોઈએ ઇંગ્લિશ અને હિન્દીમાં રાઈટ ઓકે હવે તમને પ્રશ્ન ટાઈપિંગ ઇંગ્લિશમાં રહેશે કે હિન્દીમાં રહેશે તો તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે જે ટાઇપિંગ સ્કિલ ટેસ્ટનું ઓપ્શન રહેશે ત્યાં તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાનું રહેશે જ્યાં તમે ઇંગ્લિશ સિલેક્ટ કરશો તો થર્ટી થર્ટી ફાઇવ વર્ડ પર મિનિટ ઇંગ્લિશમાં સ્પીડ માંગેલી છે અને થર્ટી વર્ડ પર મિનિટ એ હિન્દીમાં માંગેલી છે ઓકે બાકી તમે ગ્રેજ્યુએટ હોય આનો ફોર્મ ભરવા લાયક રહેશો ત્યાર પછી વાત કરીએ સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ માટે શું રિક્વાયરમેન્ટ માગેલી છે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો અહીંયા એના માટે પણ જો સ્ટેનોગ્રાફર માટે જો તમે એપ્લાય કરવા માગતા હોય તો એમાં પણ ગ્રેજ્યુએટ હોય તો તમે ફોર્મ ભરી શકશો અને આમાં પણ તમારું સ્ટેનોગ્રાફરનું તમને નોલેજ હોવું જોઈએ સ્ટેનોનું તમને નોલેજ હોવું જોઈએ તો જ તમારે આના માટે ફોર્મ ભરવું જોઈએ બાકી તમારી આની સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે તો જો તમને સ્ટેનોનું નોલેજ હોય સ્ટેનો ફાવતું હોય તો જ તમારે આ પોસ્ટ માટે એપ્લાય કરવું જોઈએ ફિલ્ડ આસિસ્ટન્ટની વાત કરીએ તો ફિલ્ડ આસિસ્ટન્ટમાં મેટ્રિક્યુલેશન વિથ સાયન્સ સબ્જેક્ટ તમે કમ્પ્લીટ કરેલો હોય એટલે કે મેટ્રિક્યુલેશનની સાથે વિથ સાયન્સ સબ્જેક્ટ હોય અથવા તો ડિપ્લોમા ઇન સે સેરિકલ્ચરનો કોર્સ કરેલો હોય ડિપ્લોમાનો તો એના બેઝ ઉપર તમે ફોર્મ ભરી શકો છો ફિલ્ડ આસિસ્ટન્ટ માટે પરંતુ ફિલ્ડ આસિસ્ટમમાં માત્ર એક જ પોસ્ટ આપેલી છે ઓકે તો મેટ્રિક્યુલેશન દસ પાસ હોય અને સાયન્સ સબ્જેક્ટ સાથે ક્લિયર કરેલું હોય તો તમે ફિલ્ડ આસિસ્ટન્ટ માટે પણ એલિજિબલ થઈ જાઓ છો ત્યાર પછીની વાત કરીએ કૂક માટેની જે પોસ્ટ છે એમાં તમે જોઈ શકો છો જે લાયકાત માગલે છે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ કેટરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ અને સાથે સાથે ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ પણ માગેલો છે કુકિંગમાં ઓકે તો કૂક માટે આ જે કહેવાય આ લાયકાત માગેલી છે જો તમે આ પ્રમાણેની કોઈ પણ પોસ્ટ પ્રમાણે જે લાયકાત ફૂલફીલ કરતા હોય એ પોસ્ટ માટે ફોર્મ ભરી શકો છો બાકી તમે અહીંયા જોઈ શકો છો કે અપર ડિવિઝનલ ક્લકમાં ક્લર્કમાં વેકેન્સી પણ સારી છે અને જે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયામાં માત્ર ગ્રેજ્યુએશન માગેલું છે તો જરૂરથી અપર ડિવિઝનલ ક્લર્ક માટે એપ્લાય કરવું જોઈએ આગળ વાત કરીએ ત્યાર પછી એ જ ક્રાઇટેરિયાની વાત કરીએ કે અપર ડિવિઝ જે દરેકે દરેક જે પોસ્ટ આવેલી છે એ પોસ્ટ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો જેમ કે અપર ડિવિઝનલ ક્લર્ક માટે અઠારથી લઈને પચીસ વર્ષના કેન્ડિડેટ એપ્લાય કરી શકશો એવી સ્ટેનોગ્રાફર કૂક અને ફિલ્ડ આસિસ્ટન્ટ માટે પણ તમે જોઈ શકો છો બાકી તમને જે એજ રિલેક્સેસનમાં જે તમને સરકારના નિયમ છે એ પ્રમાણે તમને ઉંમરમાં છૂટછાટ મળી હશે જે એસસી એસટી ઓબીસીને જે કે અહીંયા તમે જોઈ શકો પાંચ વર્ષ ત્રણ વર્ષની જે છૂટછાટ મળે છે એ મળી હશે ત્યાર પછી મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ ફોર્મ ભરવારનું ક્યારથી સ્ટાર્ટ થયું છે તો તમે અહીંયા જોઈ શકો છો ચોવીસ ડિસેમ્બર બે હજાર બાવીસથી ફોર્મ ભરાના શરૂ થઈ ગયા છે અને સોળ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે હવે બીજું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઓનલાઈન એક્ઝામ છે એ તમારી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ માર્ચમાં આ તમારી એક્ઝામ કન્ડક્ટ થઈ શકે છે બીજું તમને જણાવ્યું કે આ નોટિફિકેશન જોઈતું એક્ઝામ સિલેબસ અને પીડીએફ રીતે ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ પરથી તમે એક્ઝામ પેટર અને સિલેબસની અહીંયા તમે જોઈ શકો આ જ નોટિફિકેશન તમે ડાઉનલોડ કરી શકશો ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ પરથી હવે મિત્રો આ તમે જોઈ શકો અપર ડિવિઝનલ ક્લર્ક માટે જે એક્ઝામ પેટર્ન અને સ્ટીનોગ્રાફર ગ્રેડ ટુ માટે જે સિલેબસ રહેશે એક્ઝામ પેટર્ન રહેશે એ અહીંયા તમે જોઈ શકો એ પ્રમાણે રહેશે જેમ કે મેં કીધું એ પ્રમાણે કે ફેબ્રુઆરી માર્ચ બે હજાર ત્રેવીસમાં તમે એક્ઝામ કન્ડેક્ટ કરવામાં આવશે તો એ સીબીડી ટાઈપની એક્ઝામ કન્ડેટ કરવામાં આવશે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે જે અહીંયા તમે જોઈ શકો આ પ્રમાણે સબ્જેક્ટમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે હવે આ જે એક્ઝામ છે એક્ઝામનું લેંગ્વેજની વાત કરીએ તો મિત્રો આ એક્ઝામનું લે લેંગ્વેજ છે એ હિન્દી અને ઇંગ્લિશ જ રહેશે માત્ર અહીંયા તમે ગુજરાતીમાં એક્ઝામ નહીં આપી શકો માત્ર હિન્દી અને ઇંગ્લિશ તમારે એક્ઝામ આપવી પડશે બીજું અહીંયા એકસો વીસ માર્ક્સની એકસો વીસ પ્રશ્ન રહેશે અને જે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવશે તો તમે જોઈ શકો કયા કયા સબ્જેક્ટમાં થયું છે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગના ત્રીસ ત્રીસ ક્વેશ્ચન રહેશે બધામાંથી ત્રીસ ત્રીસ ક્વેશ્ચન પૂછવામાં આવશે જનરલ અવેરનેસ છે ન્યુમેરિકલ એપિટ્યુ છે અને ઇંગ્લિશ કોમ્પ્રિન્સિવના પણ ત્રીસ ક્વેશ્ચન પૂછવામાં પૂછવામાં આવશે એમ કરીને વન ટ્વેન્ટી ક્વેશ્ચન હશે વન ટ્વેન્ટી માર્ક્સમાં બાકી અહીંયા તમને ડિટેલમાં સિલેબસની સિલેબસ પણ તમને જોવા મળી જશે કયા કા સબ્જેક્ટ કયા કા સબ્જેક્ટ્સમાંથી કયા કયા ચેપ્ટર કરવાના છે એનું અહીંયા સિલેબસ ડિટેલમાં તમને જોવા મળશે તો આ નોટિફિકેશન તમને ગુજરાત સ્ટડીઝ ડોટ કોમ પરથી મળી જશે તમે ડાઉનલોડ કરી શકો અને ફોર્મ ભરવાનું પણ તમે ત્યાંથી ફોર્મ ભરી શકશો ત્યાર પછી મિત્રો વાત કરે એપ્લિકેશન ફીઝની નોન રિફંડેબલ એપ્લિકેશન ફીઝ રહેશે અહીંયા તમે આપણે વાત કરી ગ્રુપ સીની તો ગ્રુપ સી માટે જે એપ્લિકેશન ફીઝ રાખવામાં આવેલી છે એ સાતસો પચાસ રૂપિયા એ એપ્લિકેશન ફીઝ રાખવામાં આવેલી છે ગ્રુપ સી માટે અહીંયા તમે જોઈ શકો છો કે જે વુમન કેન્ડિડેટ છે એસીએસટી કેન્ડિડેટ છે પીડબ્લ્યુડી કેન્ડિડેટ છે એમને કોઈ ફી ભરવાની નથી ઓલ કેટેગરીની વુમન કેન્ડિડેટને કોઈ ફિમેલ ફિમેલ કેન્ડિડેટ હોય એને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી માત્ર ઓબીસી ઇડબ્લ્યુએસ અને અનરિઝર્વ કેન્ડિડેટને ફી ભરવાની રહેશે સાતસો પચાસ રૂપિયા તો મિત્રો આ જો ભરતી માટે તમે ઇન્ટરેસ્ટેડ હોય ફોર્મ ભરવા માંગતા હોય તો એની ઓફિશિયલ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી પણ તમે તમે ફોર્મ ભરી શકો અથવા તો આપણી ગુજરાત સ્ટેશ ડોટ કોમની વેબસાઈટ ઉપરથી તમે આનું ફોર્મ ભરવાની લિંક તમને મળી મળીશો તો ત્યાંથી પણ તમે ફોર્મ ભરી શકશો તો બસો મિત્રો આજના વિડીયો પૂરતો આનો જ વિડીયો કેવા લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને તમારા ફ્રેન્ડ્સ અને મિત્રો સાથે પણ આ વિડીયો વધુમાં બધું શેર કરજો